તમારે ત્યાં લગ્ન પ્રસંગ આવ્યો છે તો પછી ચિંતા શું કરો છો? પહોંચી જાઓ શહેરના વિશાળ નાઇન માર્ટ મોલમાં. અહીં તમને ખાતરીપૂર્વક સાફ સફાઈ કરીને તમામ કરિયાણાની બ્રાન્ડેડ ચીજ વસ્તુઓની ખરીદી કરવા મળશે. અને હા, જો તમે એકદમ ફ્રેશ શાકભાજી અને ફળો ખરીદવા માંગતા હોવ તો પણ મહેસાણા 4 રસ્તા નજીકના 9 ફ્રેશમાં આવો અને લગ્ન પ્રસંગમાં ઉપયોગી ડિસ્પોઝેબલ આઇટમ તથા તમામ જાતની ડેરી પ્રોડક્ટ પણ તમને અહીંથી જ મળી રહેશે. તો હવે તમારા પ્રસંગની ખુશીથી ઉજવો, તો આજે જ પધારો 9 માર્ટ મોલ કાંસા 4 રસ્તા પાસે અને અમારી બીજી શાખા મહેસાણા 4 રસ્તા પાસે વિસનગર. મોબાઈલ નંબર 9067108108 9494984400. સમગ્ર ગુજરાત રાજ્યમાં સરકાર શ્રી દ્વારા નિરામય કાર્ડ યોજના અંતર્ગત કેમ્પની શરૂઆત કરવામાં આવી છે, જેમાં 30 વર્ષથી ઉપરની દરેક વ્યક્તિના મેડિકલ ટેસ્ટ મફત કરવામાં આવશે. આવી વ્યક્તિઓ સમગ્ર ગુજરાતમાં લગભગ 3 કરોડ જેટલી સંખ્યામાં થવા જાય છે, જેમાં વિસનગર શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે પણ વિસનગર શહેર તથા તાલુકાના પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારજનોના મેડિકલ ટેસ્ટ મફત કરવામાં આવ્યા હતા, જેમાં સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ નેહાબેન શાહ, અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર શ્રી રાજુભાઈ ડી પટેલ, ડોક્ટર ચિરાગભાઈ જોશી, ડોક્ટર દીપકભાઈ ચૌધરી, ડોક્ટર ચિરાગભાઈ પટેલ, ડોક્ટર વિરલ ચૌધરી તથા અન્ય ડોક્ટર્સ તથા નર્સ બહેન પણ દ્વારા આ કેમ્પમાં સેવાઓ આપી હતી. આ નિરામય કાર્ડ કેમ્પમાં દરેક વિભાગના ડોક્ટરની ઉપલબ્ધિ રાખવામાં આવી હતી. અહીં તમામ પ્રકારના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં દરેક પોલીસ કર્મચારીઓની ઊંચાઈ, વજન, બ્લડ પ્રેશર, બ્લડ સુગર જેવી વિવિધ તપાસ કરવામાં આવી હતી, જેમાં શહેરમાંથી લગભગ 60 કે 65 જેટલા પોલીસ કર્મચારીઓ તથા તેમના પરિવારજનોના નિરામય કાર્ડ બનાવવામાં આવ્યા હતા. સરકાર શ્રી દ્વારા 30 વર્ષથી ઉપરની દરેક વ્યક્તિની મેડિકલ તપાસ કરીને આવા નિરામય કાર્ડ બનાવવા માટે દર શુક્રવારે વિસનગર સિવિલ હોસ્પિટલ ખાતે અલગ અલગ વિભાગના સરકારી કર્મચારીઓનું આવા કેમ્પનું આયોજન કરવામાં આવશે અને આ કાર્ડ બિલકુલ મફતમાં સરકાર શ્રી દ્વારા બનાવી આપવામાં આવી રહ્યું છે. આપણા વિસ્તારના જ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ પણ અવારનવાર વિસનગર સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને અહીંયા કોઈ પણ જાતની આરોગ્યલક્ષી અને વહીવટીલક્ષી અડચણ હોય તો દૂર કરવાનો પ્રયત્ન સતત કરી રહ્યા છે. આ અંગે ડોક્ટર નેહાબેન શાહ, આજે અત્રેની હોસ્પિટલ ખાતે ગુજરાત સરકાર દ્વારા નિરામય કેમ્પ રાખેલ છે અને એમાં પોલીસ ડિપાર્ટમેન્ટ એના અને તેના ઘરના તમામ સભ્યોનું આરોગ્ય ચેકઅપ રાખેલ છે. અત્રેની હોસ્પિટલ ખાતે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરેલ છે, જેમાં ફિઝિશિયન, સર્જન, ઓર્થોપેડિક, ગાયનેકોલોજિસ્ટ, સ્કિન સ્પેશિયાલિસ્ટ, કાનના ગળાના ડૉક્ટર, ડેન્ટલ સર્જન બધા વિભાગને અમે આવરી લીધા છે અને તમામની તમામના દ્વારા ચેકઅપ થાય, તમામનો લેબોરેટરી ટેસ્ટ પણ આજને આજ થઈ જાય છે એટલી સગવડતા અહીંયા ઊભી કરેલ જ છે, જે કાયમ અત્રેની હોસ્પિટલ ખાતે ચાલુ પણ છે. પણ આ માધ્યમ દ્વારા આજે ખાસ એવું એ મેસેજ ચોક્કસ આપવો છે કે દરેક જ્યારે પોતાનું પણ હેલ્થ આઈડી અને હેલ્થ ચેકઅપ કરાવવા આવે ત્યારે પોતાનું આધાર કાર્ડ અને આધાર કાર્ડ સાથે જોડાયેલ મોબાઈલ નંબર આ બંને માહિતી લઈને આવે, કે જેથી ઓન ધ સ્પોટ એમનું હેલ્થ આઈડી પણ જનરેટ કરે છે. એટલે સરકારની આ સુવિધાઓનો મેક્ઝિમમ બધા લાભ લે અને તમામ વિભાગને ધીમે ધીમે સરકાર આવરી રહી છે તો એનો બહોળો પ્રચાર અને પ્રસાર થાય એ ધ્યાન રહે. અને ડોક્ટર રાજુભાઈ પટેલે માહિતી આપી હતી. રાજ્ય સરકારે નિરામય ગુજરાત અંતર્ગત કાર્યક્રમ શરૂ કર્યો છે, જેમાં 30 વર્ષથી મોટા જે લોકો છે એના રાજ્યના અબાઉટ 3 કરોડ જેટલા લોકો છે એ તમામ લોકોનું સ્ક્રીનિંગ કરવાનું છે, જેમાં બીપી માપવાનું છે, બ્લડ શુગર ચેક કરવાનું છે, હાઈટ વેઇટ સાથે બીએમઆઈ કાઢવાનું છે અને જો એ લોકોને બીપી અથવા ડાયાબિટીસ વહેલામાં વહેલું નિદાન થઈ જાય તો એમની સમયસર સારવાર આપણે કરી શકીએ. જે લોકોને ઓલરેડી હાલ ડાયાબિટીસ બીપી છે એવા લોકોને પણ નિયમિત સારવાર લેવી અને સારવારના શું ફાયદા છે એ અંતર્ગત આજે આ એક રાજ્ય સરકારના કાર્યક્રમ અંતર્ગત દર શુક્રવારે એમાં આજે જે પોલીસ કર્મીઓ છે એ અને એમના પરિવારજનોનું સ્ક્રીનિંગ અમે રાખ્યું છે જનરલ હોસ્પિટલ વિસનગર ખાતે, જેમાં અમારા સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી ડૉક્ટર નેહાબેન અને જે એક્સપર્ટ ટીમ છે એ પણ અત્યારે હાલ હાજર છે. જે પણ બીપી ડાયાબિટીસ નિદાન થાય એમનો અમે ફિઝિશિયન દ્વારા ચેકઅપ તાત્કાલિક થાય છે. આનો આશય એ છે કે જો ઘણા લોકો એવા હોય છે જેમને ડાયાબિટીસ છે, બીપી છે પણ ખ્યાલ નથી અને ક્યારેય મપાવવા જતા નથી,
જેથી આજે જો આવા લોકોનું સ્ક્રીનિંગ થાય અને એ લોકોનું નિદાન જેટલું વહેલું થાય તો એમને ભવિષ્યમાં રેગ્યુલર સારવાર ઉપર મૂકવાથી નુકસાન થતું આપણે અટકાવી શકીએ છીએ. બીપી જો અનકંટ્રોલ રહે અથવા ડાયાબિટીસ અનકંટ્રોલ રહે તો ઘણા બધા આપણે એને કોમ્પ્લિકેશન એટલે કે મુશ્કેલીઓ આવી શકે, જે અંતર્ગત એનસીડીમાં બીજા ઘણા કેન્સર પણ છે. સપોઝ એમાં બ્રેસ્ટ કેન્સર ખાસ મહિલાઓમાં છે, સર્વાઇકલ કેન્સર છે એટલે કે ગર્ભાશયના મુખનો કેન્સર આપણે જે કહીએ છીએ, અને ઓરલ કેન્સર, એનું સ્ક્રીનિંગ પણ અમારી ટીમ દ્વારા કરવામાં આવે છે. અને જે પોઝિટિવ દેખાય છે એની જે આગળની સારવાર માટે રિફર કરવા, એનું મેમોગ્રાફી કરવી હોય, બાયોપ્સી કરવી હોય કે આગળની જે સારવાર માટે એમને મોકલવાના હોય એ માટે મોકલી શકે. બધી સારવાર ફ્રી થશે, ટોટલી સારવાર તમામ ફ્રી ઓફ ચાર્જ છે. સાથે સાથે અમે હેલ્થ આઈડી પણ દરેકના જનરેટ કરીએ છીએ, જેને ઈ હેલ્થ આઈડી કહે છે, જેમાં એનો જો દરેક વ્યક્તિને વિનંતી કરી છે પોતાનો મોબાઈલ છે એ આધાર સાથે લિંક કરે, જેથી ઈ હેલ્થ કાર્ડ જે જનરેટ કરવાનું છે ઈ હેલ્થ કાર્ડ એમાં અમને સરળતા રહે. જ્યારથી આપણા વિસનગરના લાડીલા ધારાસભ્યશ્રી અને બધાના ખૂબ ગમતા એવા ઋષિકેશભાઈ પટેલ જ્યારે આરોગ્ય મંત્રી બન્યા છે, ત્યારથી અમારા આરોગ્ય કર્મચારીઓ અને ખાસ અમારી જે સિવિલ હોસ્પિટલ છે ને તમામ કર્મચારીઓમાં એક ઉત્સાહનો માહોલ આવી ગયો છે. આ માટે અમારી સમગ્ર ટીમ વતીથી એમને અમે અભિનંદન આપીએ છીએ, અને ખાસ કરીને સાહેબ જે છે અમને તમામ લેવલે માર્ગદર્શન ખૂબ સરસ આપે છે. નાની નાની વાતમાં પર્સનલી ફોન કરીને પણ માર્ગદર્શન આપે છે કે આમાં આવું કરો આ રીતે, અને અમારે નાનું પણ કામ હોસ્પિટલને લગતું હોય કે આરોગ્યને કોઈ પણ લગતું હોય તો ઇમિડિયેટલી અમારું કામ પ્રાયોરિટી ધોરણે એ થતું હોય છે, જેથી અમારો ઉત્સાહ ભંગો થઈ ગયો છે અને એમનું માર્ગદર્શન અમને મળી રહ્યું છે એ બદલ એમનો પણ અમે આભાર માનીએ છીએ. જ્યારે નાયબ પોલીસ અધિક્ષક શ્રી એબીવી વાળંદે પણ સરકારશ્રીના આ નિરામય કાર્ડ યોજનાની સરાહના કરી હતી અને પોલીસ કર્મચારીઓના આરોગ્યની ચિંતા કરવા બદલ સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. વિસનગર શહેરના મનોરંજન પ્રિય શોખીનો માટે આનંદના સમાચાર છે કે સ્પાન મેગા મોલ ખાતે સ્પાન સિની વનમાં આવતીકાલથી સ્ક્રીન વનમાં ફિલ્મ સૂર્યવંશી તથા સ્ક્રીન ટુમાં બંટી એન્ડ બબલીની જોરદાર રજૂઆત થઈ રહી છે. આજે તારીખ 21/11/2021 ને રવિવારના રોજ વિસનગર તળગડવા પાટીદાર સમાજના 28મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વહેલી સવારે ગ્રહસ્થાપન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રમુખ શ્રી પ્રકાશભાઈ પટેલ દ્વારા પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું અને તેમની સાથે સમસ્ત તળગડવા પાટીદાર સમાજના હોદ્દેદારો, કારોબારી સભ્યો તથા આગેવાનો અને યુવાનો તેમજ વ્યવસ્થાપક કમિટીના સભ્યો પણ હાજર રહ્યા હતા અને સમગ્ર સમૂહ લગ્નોત્સવનું કાર્ય સુંદર રીતે આયોજનબદ્ધ પાર પડે તે માટે સમાજના મંત્રી શ્રી હસમુખભાઈ પટેલ જનસંઘ અને શ્રી સંજયભાઈ પટેલ ગોસા એ સતત કાર્યરત રહ્યા હતા. આજે તળકડવા પાટીદાર સમાજનું 28મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે ગ્રહ શાંતિનો પ્રસંગ અત્યારે ઉજવવામાં આવી રહ્યો છે અને સાંજે ધામધૂમથી 11-9 દંપતિ એ લગ્ન ગ્રંથિથી જોડાવા જઈ રહ્યા છે. સમૂહ લગ્ન કરવાથી સમાજના દરેક વ્યક્તિઓ એકબીજાની નજીક આવતા હોય છે. જ્યારે આપણે ઘરે પોતાના લગ્ન કરતા હોઈએ ત્યારે આપણા સગા સંબંધીઓ પૂરતા એકબીજાની નજીક આવતા હોઈએ છીએ, તેથી સમૂહ લગ્નનું આયોજન સમાજને સમૂહમાં લાવી અને સંગઠન કરી અને સમાજના ઉત્કર્ષ કરવા માટેનો આ એક અમે પ્રયત્ન વર્ષોથી કરી રહ્યા છીએ અને આજે જ્યારે 11 નવદંપતિઓ જાજરમાન થઈ અને રંગેચંગે આનંદ ઉત્સાહ અને માતાજીના આશીર્વાદથી લગ્ન ગ્રંથિથી જોડાવા જઈ રહ્યા છીએ. છેલ્લા 2 વર્ષથી કોરોનાની મહામારીના કારણે સમૂહ લગ્નનું આયોજન થયેલું નહોતું, પરંતુ આજે જ્યારે મહામારી કંટ્રોલમાં આવી છે અને સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ અમે આજે સમાજ એ સમૂહ લગ્ન આયોજિત કરેલો છે. સાંજે મહેમાનોની હાજરીમાં 11 નવદંપતિના લગ્ન ગ્રંથિથી જોડાવાના છે, તો આ પ્રસંગે આપ સૌ અને અમારા સમાજના આગેવાનો, સમાજના વડીલો, યુવાન મિત્રો અને તમામની ઉપસ્થિતિમાં 11 લગ્ન એ થવા જઈ રહ્યા છે એનો અમને બધાને આનંદ છે અને આ પ્રસંગ સરળતાથી, સફળતાથી અને રંગેચંગે માતાજીના આશીર્વાદથી ઉજવાય એવું આયોજન સમાજ દ્વારા કરવામાં આવ્યું છે. અને આજના સમૂહ લગ્નોત્સવની વિધિ જાણીતા કથાકાર અને શાસ્ત્રી શ્રી રાજુભાઈ મહારાજ દ્વારા સમૂહમાં ગ્રહ શાંતિથી વિધિ કરવામાં આવી હતી. તળકડવા પાટીદાર સમાજમાં આ 28મા સમૂહ લગ્નોત્સવ પ્રસંગે દાતાશ્રીઓના સન્માન સમારંભનું સંચાલન શ્રી સંજયભાઈ ગોસાએ કર્યું હતું. સમાજના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું.
ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો અને દાતાશ્રીઓનું મોમેન્ટો આપી શાલ ઉડાડીને સન્માન કરવામાં આવ્યું હતું। આજના સમૂહ લગ્નોત્સવમાં સમાજના આગેવાનો ભાઈઓ બહેનો તથા સ્નેહીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમાજના જે દાતાઓએ કન્યાદાનમાં ઉદાર હાથે દાન આપ્યું હતું તેમનું પણ સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। કોઈ પણ સમાજના સામાજિક પ્રસંગોમાં દાતાશ્રીઓના દાનથી સુંદર રીતે પાર પડતો હોય છે, જેમાં સમાજ સંગઠિત બનતો હોય છે, તેમ આજે દાતાઓએ હાજર રહીને સન્માન સ્વીકાર્યા હતા। આજના પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન શ્રી આશાબેન પટેલે કર્યું હતું। તળ પાટીદાર કરવા પાટીદાર સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે એમાં ઉપસ્થિત સમાજના પ્રમુખ એવા પ્રકાશભાઈ, અમારા આદરણીય અને આપણા ઉમિયા માતાજી સંસ્થાના પ્રમુખ, આપણા રાહબર પદદર્શક પાટીદાર સમાજને કઈ જગ્યાએ ક્યાં સુધી પહોંચાડવો એની હંમેશા ચિંતા કરતા આપણા આદરણીય વડીલ મહિદાદા, અમારા સમૂહલગ્ન સમિતિના તમામ હોદ્દેદારો, સમાજના હોદ્દેદારો, અમારા ચોરાસી કડવા પાટીદાર સમાજના પ્રમુખ જશુભાઈ, આપણા એપીએમસીના ચેરમેન દિનેશભાઈ, આમ તો બધાના નામ લઈશ તો બહુ સમય લાગશે એટલે મંચસ્થ મહાનુભાવો, આપ સૌ આદરણીય વડીલો માતાઓ બહેનો યુવાનો અને નવ દંપતીઓ કે જે પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહ્યા છે તેમણે દાતાશ્રીઓ, વધારે કહેવું નથી મારે, પણ એટલું કહું છું ચોક્કસ કે દાતાઓ વગર આવો સમૂહ લગ્ન ઉત્સવ કરવો પણ શક્ય નથી। શિક્ષણ સંકુલ ઊભું કરવું હોય તો પણ દાતાની જરૂર પડે, પરંતુ દાતાઓ પણ કેવા, ઘણીવાર શું હોય, બહુ બધા પૈસા હોય પણ આપવાની વૃત્તિ ના હોય, ચમડી તૂટે પણ દમડી ન છૂટે એવી ભાવનાવાળા દાતાઓ નહીં, પણ ખરા અર્થમાં સમાજનું ઉત્થાન કરવા માટેના દાતાઓ જ્યારે આ સમાજની અંદર છે ત્યારે આ બધું કરી શકીએ છીએ, અને એના ભાગરૂપે હું આજે દાતાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। ત્યારબાદ ઊંઝા ઉમિયા માતા સંસ્થાનના શ્રી મણિભાઈ પટેલે પણ આજના નવયુગલોને આશીર્વચન પાઠવ્યા હતા। જે દીકરીઓના લગ્ન હતા તેમના માટે તળગડવા પાટીદાર સમાજની મહિલા મંડળની બહેનો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, અને આજના આ 11 જેટલા નવયુગલોને સમાજના લોકોએ હાજર રહી અને આશીર્વાદ પાઠવ્યા હતા। આવો હવે દિવાળીના તહેવારો અને લગ્ન ઉત્સવના અવસરો આરકેની સંગ માણીએ। તમે મૂકેલા વિશ્વાસને વધુ દ્રઢ બનાવી એ રહી તદ્દન નવીન ડિઝાઇનના સોનાના દાગીના ખરીદવા પધારો અને અમારી સાથે આપના અવસરોને યાદગાર બનાવો। અહીં તમને ચાંદીના પણ દાગીના ખરીદવા માટે વિશાળ શ્રેણીમાં આભૂષણો જોવા મળશે, તો આજે જ પધારો અને આપણે સૌ આરકે જ્વેલર્સમાં સાથે મળીને તહેવારો અને લગ્નોત્સવની ઉજવણી કરીએ। આરકે જ્વેલર્સ, માયા બજાર, વિસનગર। સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94294-35034, અલ્પેશ બારોટ 93774-26544, વિસનગર કે ન્યૂઝ।